नमस्कार विद्यार्थी मित्रों, आज अपने विज्ञान विषय की अंदर एक नव चैप्टर भरवाना छे। जारे अपने सवारे मॉर्निंग में उठीए छे तो शू करीए छे? अपने चा पीए छे। हाँ, तो चा पीए त्यारे शू थाय छे? तो चा बनावती वक्त चा पत्ती, खांड, इलायची, आदू, पानी, दूध बधु मिक्स करीने ए बनावीए छे। त्यारे एने अंदर शू करीए छे अपने? तो घरणी की मदद थी एने गाड़ी ने अलग करीए छे। तो पहला एक अपने देखियो, तो के चा जे चा पत्ती अने दूध पानी छे बधु हतु एने अलग करियो। त्यार पछी बीजी वात की के मम्मी अपना घरे खिचड़ी बनावे छे, त्यारे तमे खिचड़ी ए जे चोखा ने दाळ छे एने વીણતા દેખ્યો છે, તો કે એના અંદર થી કચરો અને જે કાંકરા આવે છે એને અલગ કરવામાં આવે છે। કે ખીચડી ની અંદર ચોખા દાણા માંથી શું કાઢવામાં આવે છે? કે કાંકરા બહાર નીકાળી દેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયાને આપણે શું કરીએ છીએ? તો કે જે કોઈ એક વસ્તુ રહેલી છે એના અંદરથી બીજી વસ્તુને આપણે અલગ કરીએ છીએ। દરિયાનો પાણી છે એ તો પાણી છે ને, એમાંથી આપણે મીઠું મેળવીએ ને, તો એ મીઠું કઈ રીતે મેળવીએ? તો અગરિયા જે મીઠું પકવનારા છે દરિયા કિનારા પર ચારા બનાવી એ પાણી બધું એની અંદર એકઠું થશે, બાષ્પીભવનની પ્રક્રિયા થઈ પાણી બધું ઉપર જશે અને ક્ષાર જે મીઠું છે એ જમીન પર નીચે રહે છે અને એને શુદ્ધ કરીને આપણે એનો ઉપયોગ કરીએ છીએ। તો આ બધું છે કે એક પદાર્થમાંથી બીજા પદાર્થને આપણે શું કરીએ છીએ? અલગ કરીએ છીએ। તો આ ચેપ્ટરની અંદર આજે આપણે શું ભણવાના છીએ? તો કે પદાર્થોનું અલગીકરણ। તો કે આવા અલગ અલગ જે પદાર્થો છે કે આપણે કોઈ વાનગી બનાવીએ છીએ એ બધામાંથી આપણે અલગ એના અમુક ઘટકોને અલગ કરીએ। ચલો એની અંદર આપણે પહેલું જોઈએ, તો કે અલગીકરણની પદ્ધતિ। प्रक्रिया ने शू कहवामां आवे?
કે ભૂંડામાંથી દાણાને અલગ કરવાની રીતને છડવું કહેવામાં આવે છે, અને આ છડવાને તો કે અનાજનો જે કોઈ ભાગ હોય એને સીધા પથ્થર પર છડવામાં આવે છે, એટલે કે આમ જોડવામાં આવે છે, યા ફિર તો એ બધા ભાગને એકઠો કરીને એના ઉપર કોઈ વજનવાળો ભાગ જેમ કે પથ્થર યા ફિર તો લાકડાનો મોટો ટુકડો એ બધો એના ઉપર ખંખેરીને ભૂંડામાંથી દાણા અલગ કરવામાં આવે છે. હાથ વડે વીણ્યું, હા, ત્યાર પછી આપણે એને શું કર્યું, ભૂંડાને ભૂંડામાંથી દાણા અલગ કર્યા એટલે કે છડવાની પ્રક્રિયા કરી. ત્યાર પછી હવે નેક્સ્ટ પ્રક્રિયા આપણે જોઈએ તો કે ઉપરનું. અનાજ જ્યારે આપણે ખેતરમાંથી બધું અનાજ ઘરે લાવીએ છીએ ત્યારે અથવા તો કે ખેતરની અંદર જે અનાજમાં બધો ભાગ ભેગો કરેલો છે એટલે કે અનાજના જે દાણા છે એ દાણાને શું કરવામાં આવે છે, તો કે કચરો એના અંદર જે એકઠો થયેલો છે મોટા કાંકરીના અરે રેતીના કણો યા કાંકરી એવો મિક્સ ભાગ થયેલો છે એને આપણે હાથ વાળીને વીણીને કાઢીએ છીએ. પરંતુ અમુક એક હલકો પદાર્થ જેવો કે આ ભૂંડાનો અમુક એક ભાગ છે યા ફિર તો અમુક ફોતરા ઘાસચારો કે કંઈ પણ એની અંદર મિક્સ થઈ ગયું હોય તો એને આપણે શું કરીએ છીએ, તો કે ઉપરવાની પ્રક્રિયા કરવામાં આવે છે. હવે આ ઉપરવાની પ્રક્રિયા કઈ રીતે થાય છે, તો કોઈ સ્ટૂલ યા ફિર તો ટેબલની મદદથી એના ઉપર કોઈ વ્યક્તિ ઊભું રહેશે, કોઈ થાળ યા ફિર તો સુપડું આવે એના અંદર દાણા એકઠા કરી અને જે ખભાનો ભાગ હોય છે ખભાના ભાગ પરથી એને શું કરવામાં આવે છે, દાણાને બધા નીચે નાખવામાં આવે છે. એમ કેમ નાખે શું ના, કેવી રીતે, તો કે જે દિશામાં પવન હોય એ દિશાની અંદર શું કરીશું, પવન આ દિશામાં છે તો આપણે આ રીતે દાણા નીચે નાખીશું કે કચરો બધો ઉડીને શું થશે એક બાજુ પર એકઠો થાય છે. આ રીતે આપણે ઉપડવાની પ્રક્રિયા કરીએ છીએ કે જેમાંથી આપણે શું કરીએ છીએ દાણાને અલગ કરવામાં આવે છે. ત્યાર પછીની બીજી પ્રક્રિયા છે કે ચાળવું, એ તો આપણે બધા જાણીએ છીએ. જ્યારે આપણે ઘઉંનો લોટ તળાવવો હોય બાજરીનો કે મકાઈનો વખત મમ્મી ઘરે શું કરે છે, ચાળણીની અંદર દાણા લઈ એને ચાળે છે. હા, એ ચાળવાની પ્રક્રિયા આપણે ચાળણી નામનું જે સાધન છે એની મદદથી કરીએ છીએ. હવે ચાળવાની પ્રક્રિયા, તો ક્યારેક આપણે લોટ ઘઉંનો બાંધીએ છીએ તો એની અંદર અમુક એક કણો રહી જાય તો એને કઈ રીતે આપણે અલગ કરીશું, તો કે ચાળવાની પ્રક્રિયાથી કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અમુક એક કંઈક મકાન પણ બનતા દેખ્યા છે કે જેની અંદર રેતીનો જે ભાગ આવે છે એને શું કરવામાં આવે છે, ચારણીની મદદથી કાંકરા અને જે રેતીનો ભાગ છે એને અલગ કરવામાં આવે છે. તો આ પ્રક્રિયા હતી ચાળવાની પ્રક્રિયા. તો આપણે જોયું કે પદાર્થના અંદર જે અલગીકરણની પદ્ધતિ છે એમાં હાથ વડે મેળવવું, અનાજનું છડવું, ઉપડવું અને ચાળવું. તો કે હાથ વડે મેળવવાનું કઠોળ અનાજ જેવી વસ્તુઓ છે કે હાથ વડે મેળવીને એના અલગ ઘટકો અલગ કરવામાં આવે છે. ત્યાર પછી અનાજનો છડવો, તો ખેતરની અંદર જ્યારે આપણે પાક લઈએ છીએ પાક પરિપક્વ થઈ જાય છે ત્યાર પછી જે ઊંડાના ભાગમાંથી દાણા અલગ કરવાની પ્રક્રિયાને આપણે છડવું કહીએ છીએ. હવે એ અનાજ બધું એકઠું કર્યું છે એના અંદર અમુક એક ઘટકો ડુંડાના કે કોઈ કચરો રહી ગયો છે તેને સાફ કરવા માટે આપણે ઉપડવાની પ્રક્રિયા કરીએ છીએ, અને તેમ છતાં અમુક નાના મોટા ઘટકો એકઠા થઈ ગયા હોય તેને ચાળવાની પ્રક્રિયાથી એને અલગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક આટલા સુધી, અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નિક્ષેપણ, નિંદારણ અને ગાળણની પ્રક્રિયા વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ.